વિદ્યાર્થી મિત્રો, આજે જ્યારે સમગ્ર વિશ્વ આ કોરોનાની મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણે સમયનો સદુપયોગ કરીએ એટલે આપણે સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ તરફથી એક નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે ઈ એજ્યુકેશનના માધ્યમથી આપણે આપણો અભ્યાસ નિરંતર શરૂ રાખીશું. તો ધોરણ 7ની અંદર આપણે ગણિત વિષયની અંદર સંખ્યા પરિચય ગણીશું. હવે આના પહેલો એક શોર્ટ સ્ટોરી કહ્યો એટલે કે આપણને ખબર છે સંખ્યા પરિચયમાં આગળ થોડું ભણી ચૂક્યા છીએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓને. પણ જ્યારે આપણે એવું કહેવાય છે કે મનુષ્યની ઉત્પત્તિ એટલે કે સૌથી પહેલા આદિમાનવ હતો ને એવું બધું, તો એ આદિમાનવ જ્યારે હતો ગુફાઓની અંદર રહેતો હતો, બરાબર છે. ધીમે ધીમે જેમ પ્રગતિ થતી ગઈ એમ એ વનમાં રહેવા લાગ્યો, પશુઓ સાથે રહેવા લાગ્યો. હવે પશુઓ સાથે રહે છે તો એને ગણતરીની તો જરૂર પડશે ને, બરાબર. તો એને ગણતરીની શરૂઆત ક્યાંથી કરી? 1, 2, 3 એવી રીતે અલગ અલગ રીતે. તો એ જ રીતે જેમ જેમ પ્રગતિ થતી ગઈ એવી રીતે ગણિતનો વિકાસ આગળ વધતો ગયો. અને એટલા જ માટે પછી આરબ લોકો હતા એ લોકોએ ગણિતની અંદર વધારે પ્રગતિ કરી. તો જે આ પદ્ધતિ છે આપણી ગણિતની પદ્ધતિ એને હિન્દુ અરેબિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો સૌથી પહેલા ગણતરીની શરૂઆત ક્યાંથી થઈ? તો કે 1 થી. એટલે એને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશમાં શું કહેવાય? નેચરલ નંબર્સ. તો આજે સંખ્યાઓ છે શરૂઆત 1 થી થાય છે, બરાબર છે. અને નેચરલનો n એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓને શું કહેવાય અંગ્રેજીમાં? નેચરલ નંબર્સ. એટલે નેચરલનો n એટલે પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે. એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી. અનંત સુધી એટલે કે તમે એને ગણી જ ના શકો. ક્યાં સુધીની છેલ્લી કઈ સંખ્યા છે એ તમે ગણી જ શકો નહીં, બરાબર છે. અસંખ્ય, તમે કોઈ પણ મોટી સંખ્યા લઈ લો, 9999 કે 9 કરોડ કે કોઈ પણ સંખ્યા લઈ લો, બધી સંખ્યા આની અંદર આવી જાય છે. પણ શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. ખાસ ધ્યાન એ રાખવાનું છે પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે અને શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી, બરાબર છે. તો એ જ કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂ થઈને અનંત સુધીની બધી જ ધન સંખ્યાઓ આવેલી છે. ખાસ એ વસ્તુ પર ભાર મૂકવાનો કે 1 થી શરૂ થઈને અનંત સુધી પણ કેવી? તો કે ધન સંખ્યાઓ આવેલી છે, બરાબર છે. એના પછી આગળ હવે પૂર્ણ સંખ્યાઓ આવે છે. શું આવે છે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર્સ, એટલે હોલ નો W. તો પૂર્ણ સંખ્યાઓને શાના વડે દર્શાવવામાં આવે છે? તો કે W વડે. શા માટે? કે પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવાય, એટલે W નો હોલ નંબર્સ નો W, બરાબર. હવે એની અંદર કઈ સંખ્યાઓ આવે છે? તો કે 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી. શું છે? જો પ્રાકૃતિક સંખ્યા બધી જ આવી ગઈ આની અંદર, બરાબર. ઉપરાંત શું આવે છે? 0. એટલે કે 0, 1, 2, 3 એમ અનંત સુધીની પણ બધી કેવી સંખ્યા છે? ધન સંખ્યા. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી જાય, એટલે કે 1 થી અનંત સુધીની બધી જ સંખ્યાઓ. ઉપરાંત બીજું શું એડ થાય એની અંદર? 0, બરાબર. તો W માં એટલે કે પૂર્ણ સંખ્યામાં ક્યાંથી શરૂઆત થશે? 0 થી. 0, 1, 2, 3 એમ અનંત સુધી. હજી એક વાર ફરીથી રિપીટ કરી લઈએ કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી લઈ ને અનંત સુધીની કેવી સંખ્યાઓ? બધી જ ધન સંખ્યાઓ. એટલે એનો મતલબ શું થયો? કે પ્રાકૃતિક સંખ્યા છે બધી જ આની અંદર આવી જાય છે. અને ઉપરાંત શું આવે છે? 0, બરાબર છે. હવે એના પછી આગળ જોઈએ આપણે તો આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજર્સ. શું કહેવાય? ઇન્ટીજર્સ. તો હવે આપણા મગજમાં એવો ખ્યાલ આવે કે એ નેચરલ નંબર્સનો n, હોલ નંબર્સનો W. તો એ ઇન્ટીજર્સ
જો બધી સંખ્યાઓની અંદર આવી ગઈ છે તો હવે શું કરવાનું છે કે હવે શું થાય છે કે એની અંદર બીજી સંખ્યાઓ ઉમેરાય છે પણ કેવી સંખ્યાઓ તો કે ઋણ સંખ્યાઓ બધી જ ઋણ સંખ્યાઓ અંદર ઉમેરાય છે શું થાય છે પૂર્ણાંક સંખ્યાની અંદર તો કે 0 1 2 3 એમ અનંત સુધી આવે છે એ બધી ધન સંખ્યાઓ છે અને 0 ની આ સાઈડ એટલે કે ડાબી સાઈડ ઋણ સંખ્યાઓ આવે છે -1 -2 3 એ પણ અનંત સુધી આવે છે તો પૂર્ણાંક સંખ્યાઓ આપણે કોને કહીશું કે જેની અંદર બધી જ પૂર્ણ સંખ્યા તો આવી જ જાય છે ઉપરાંત શું આવે છે તો કે બધી જ ઋણ સંખ્યાઓ એ પણ અનંત સુધી ફરી એકવાર કરી લઈએ પૂર્ણાંક સંખ્યાની અંદર 0 1 2 3 એમ અનંત સુધી ધન સંખ્યાઓ અને 0 ની ડાબી બાજુ -1 -2 -3 એમ અનંત સુધી બરાબર પૂર્ણાંક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે z વડે ઓકે એનો મતલબ શું થયો કે જો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાની અંદર આવે છે અને બધી જ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે એટલે કે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાને સમાવીએ તો આખી પૂર્ણાંક સંખ્યાનો સમૂહ આપણને મળી જાય બરાબર છે આટલું તો હવે આ બધી સંખ્યાઓ છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે એટલે કે આ બધી સંખ્યાનો આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે તો સૌથી પહેલા જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય નેચરલ નંબર્સ શેના વડે દર્શાવાય n વડે બરાબર છે શું આવે એમાં શરૂઆત ક્યાંથી થાય 1 થી 1 2 3 4 એમ અનંત સુધી ધન સંખ્યા છે એટલે કઈ સાઈડ હશે જમણી સાઈડ બરાબર છે સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે એટલે એમાં સંખ્યા રેખા દોરીને આપણે શરૂઆત ક્યાંથી કરશું 1 થી પછી 2 3 4 5 6 અહીંયા મેં એરો કરેલો છે એનો મતલબ શું થાય છે કે વિસ્તરે છે એનો મતલબ કે અનંત સુધી આપણે કિરણ દોરીએ છીએ ને કે એક પોઈન્ટ હોય ત્યાંથી એરો દર્શાવે એટલે એનો મતલબ કે કિરણ ક્યાં સુધી અનંત સુધી જઈ શકે છે તો અહીંયા આપણી પાસે અનંત સુધી સંખ્યા જાય છે એટલે આપણે સંખ્યા રેખામાં અહીંયા એરો દર્શાવેલો છે પણ અહીંયા દર્શાવવાનો નથી કારણ કે શરૂઆત આપણે 1 થી થાય છે એટલે અહીંયા આપણે કોઈ બિંદુ કે ડેશ વડે દર્શાવી શકીએ ખાલી જમણી સાઈડ જ એરો દર્શાવવાનો છે બરાબર છે આ છે પ્રાકૃતિક સંખ્યાનો સંખ્યા રેખા પર નિરૂપણ હવે આગળ આપણે પૂર્ણ સંખ્યા માટે જોઈએ બરાબર છે પૂર્ણ સંખ્યાને શું કહેવાય વોલ નંબર્સ શાના વડે દર્શાવાય તો કે W વડે કઈ કઈ સંખ્યા આવે તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા તો આવી જ જાય ઉપરાંત શું આવે 0 એટલે W માં શું આવશે 0 1 2 3 અપ ટુ 100 એટલે કે બધી જ અનંત સંખ્યાઓ પણ આવી જશે તો એને કઈ રીતે દર્શાવીશું આપણે સંખ્યા રેખા પર શરૂઆત ક્યાંથી થાય છે 0 થી એટલે ત્યાં કોઈ બિંદુ કે ડેશ વડે દર્શાવીશું અને જમણી સાઈડ અનંત સુધી જાય છે ધન સંખ્યાઓ છે એટલે કઈ સાઈડ જશે જમણી સાઈડ એટલે એક જ સાઈડ એરો આવશે કઈ સાઈડ જમણી સાઈડ બરાબર 0 થી શરૂ કરીશું 0 1 2 3 અને પછી અનંત સુધી બરાબર આ થઈ ગઈ પૂર્ણ સંખ્યાની વાત હવે આવી પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાને શું કહેવાય z એટલે કે z બરાબર છે સેટ ની અંદર શું આવે છે તો કે બધી જ પૂર્ણ સંખ્યાઓ તો આવી જ જાય છે ઉપરાંત શું આવે છે તો કે ઋણ સંખ્યાઓ આવે છે કઈ રીતે દર્શાવાય વચ્ચે 0 1 2 3 એમ અનંત સુધી ધન સંખ્યાઓ અને -1 -2 -3 એમ અનંત સુધી બધી ઋણ સંખ્યાઓ તો આપણે એને કઈ રીતે દર્શાવીશું સંખ્યા રેખા ઉપર તો શું કરીશું જોઈએ 0 તો વચ્ચે જ છે બરાબર તો સૌથી પહેલા અહીંયા 0 લખી દેવાનું હવે આ પણ અનંત સુધી જાય છે ધન સંખ્યા પણ અનંત સુધી જાય છે એટલે કે જે રેખા દોરીશું આપણે એ પણ બંને સાઈડ અનંત સુધી જશે એટલે અહીંયા બંને સાઈડ એરો આવશે બરાબર અહીંયા વચ્ચે 0 લખ્યું 1 2 3 4 એમ અનંત સુધી ધન સંખ્યાઓ અને 0 ની ડાબી સાઈડ એટલે કે -1 -2 -3 એમ પણ અનંત સુધી તો આ થઈ પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ હજી એકવાર ખાસ જોઈ લઈએ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે શું યાદ રાખવાનું છે ધન સંખ્યા જમણી સાઈડ હોય
સંખ્યા ડાબી સાઈડ ઋણ સંખ્યા બરાબર સંખ્યા રેખા પર પણ એ જ રીતે દર્શાવવાનું છે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂ થાય એટલે ત્યાંથી જ શરૂ કરવાનું ત્યાં એરો આવવો જોઈએ ને આ ભૂલ ના થવી જોઈએ ખાસ ધ્યાનમાં એરો ખાલી જમણી સાઈડ જ આવશે સેમ એ રીતે પૂર્ણ સંખ્યાની અંદર શરૂઆત 0 થી થઈ છે પરંતુ એક જ સાઈડ બધી ધન જ સંખ્યાઓ છે એટલે સંખ્યા રેખા એક જ સાઈડ વિસ્તરશે જમણી બાજુ બરાબર છે 0 થી શરૂ કરીને અનંત સુધી જમણી સાઈડ એના પછી પૂર્ણાંક સંખ્યાઓ એમાં ધન સંખ્યા અને ઋણ સંખ્યા બંને આવે છે એટલે શું થશે વચ્ચે 0 આવશે 1 2 3 4 એટલે કે ધન સંખ્યા જમણી બાજુ વિસ્તરશે અને -1 -2 -3 એની ડાબી સાઈડ વિસ્તરશે બરાબર છે અહીં લખેલું છે સંખ્યા રેખા માત્ર 1 ની જમણી સાઈડ વિસ્તરે છે પૂર્ણ સંખ્યાની અંદર માત્ર 0 ની જમણી સાઈડ વિસ્તરે છે અને પૂર્ણાંક સંખ્યાઓમાં 0 ની જમણી અને ડાબી બંને સાઈડ વિસ્તરેલી છે ફરીથી એકવાર જોઈ લઈએ આપણે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો કે નેચરલ નંબર્સ જેના વડે દર્શાવાય તો કે n વડે બરાબર છે એવો ક્વેશ્ચન હોય કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો કે જે સંખ્યા 1 થી શરૂ થઈને અનંત સુધી બધી જ ધન સંખ્યા હોય આવેલી હોય જેની અંદર એને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યા એના પછી શું આવશે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર શું આવશે તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા તો આવી જ હશે બરાબર ઉપરાંત શું આવશે તો કે 0 બરાબર છે તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય કે 0 અને બધી જ અનંત સુધીની ધન સંખ્યાઓને શું કહેશું આપણે પૂર્ણ સંખ્યા એના પછી આવ્યું પૂર્ણાંક સંખ્યા શાના વડે દર્શાવાય તો કે z વડે z એટલે શું તો કે 7 બરાબર છે તો પૂર્ણાંક સંખ્યાની અંદર બધી જ પૂર્ણ સંખ્યા તો આવી જશે એનો મતલબ એ પણ છે કે પ્રાકૃતિક સંખ્યા પણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા બંને શેની અંદર આવી ગયા પૂર્ણાંક સંખ્યાની અંદર આ પ્રાકૃતિક સંખ્યા છે 0 એડ થયો એટલે શું થઈ ગયું પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાની અંદર બીજો આપણે શું ઉમેર્યું -1 -2 એવી ઋણ સંખ્યાઓ એટલે આખો સમૂહ શાનો બનશે આપણને પૂર્ણાંક સંખ્યાઓનો બરાબર છે હવે એ બધું થઈ ગયું એના પછી આપણે શું કર્યું તો કે સંખ્યાનો સંખ્યા રેખા પર નિરૂપણ કે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવું બરાબર તો સૌથી પહેલા છે પ્રાકૃતિક સંખ્યા શેના વડે દર્શાવાય n શરૂઆત ક્યાંથી થાય 1 થી તો એને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવી તો કે જ્યાંથી શરૂ થાય છે એટલે કે 1 થી ત્યાં કોઈ બિંદુ કે ડેશ કરીને દર્શાવવાની છે રેખા પર પણ એ ધન સંખ્યા છે જમણી સાઈડ જ વિસ્તરે છે એટલે એરો ખાલી જમણી સાઈડ જ આવશે બરાબર એ જ રીતે પૂર્ણ સંખ્યાને શું કહેવાય w એની અંદર શું આવે 0 ઉપરાંત બધી જ ધન સંખ્યા તો એને આપણે કઈ રીતે દર્શાવીશું સંખ્યા રેખા પર તો કે 0 પછી બધી ધન સંખ્યાઓ અને કઈ સાઈડ વિસ્તરે છે જમણી સાઈડ તો 0 1 2 3 અને એરો ખાલી જમણી સાઈડ ઓકે એના પછી પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાની અંદર શું આવે છે તો કે આ બધું તો આવી જ જાય છે એટલે કે જમણી સાઈડ વાળું તો આવશે જ ઉપરાંત શું આવશે ધન ઋણ સંખ્યાઓ એટલે કે ડાબી સાઈડ વિસ્તરેલી રેખા આવશે પૂર્ણાંક સંખ્યાને કઈ રીતે દર્શાવીશું વચ્ચે 0 આ સાઈડ ધન સંખ્યા એટલે કે જમણી સાઈડ ધન સંખ્યા 0 ની ડાબી સાઈડ ઋણ સંખ્યા બરાબર છે યાદ રાખવાનું છે ખાસ આપણે એનું લખ્યું છે પ્રાકૃતિક સંખ્યા પછી એનું કર્યું છે પૂર્ણ સંખ્યા પછી એરો એનો મતલબ શું દર્શાવું છું હું યાદ રાખવા માટે છે ખાલી કે પ્રાકૃતિક સંખ્યા બધી પૂર્ણ સંખ્યામાં આવેલી છે અને બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાની અંદર આવેલી છે આનો મતલબ એમ પણ કરી શકો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવે અને બધી જ પૂર્ણ સંખ્યા પણ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે પણ ઉલટું આવું શક્ય નથી કઈ રીતે જો અહીંયા જો બધી જ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 પછી બધી અહીંયા આવે છે પૂર્ણ સંખ્યાની અંદર બરાબર છે પણ બધી જ પૂર્ણ સંખ્યાની અંદર નથી આવતી આ 0 છે અહીંયા અંદર આવે છે નથી આવતી એટલે ઉલટું શક્ય નથી આ રીતે આગળ વધતા જઈએ જે રીતે મેં અહીંયા એરો દર્શાવેલો છે એ જ રીતે શક્ય છે ઉલટું બધામાં શક્ય નથી એ જ રીતે અહીંયા જઈ લઈએ તો જો 1 2 3 બધી પ્રાકૃતિક સંખ્યા તો આવી ગઈ પૂર્ણ સંખ્યા એટલે 0 નો એડ થશે એ પણ આવી ગયું પણ માઇનસ વાળી સંખ્યા અહીંયા કઈ આવતી
બધી જ પૂર્ણ સંખ્યા છે, બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, પણ ઉલટું એવું શક્ય નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધો અભ્યાસ તમારે જાતે બુકમાં લખવાનો છે અને યાદ કરવાનો છે. જે યાદ રાખવા માટે હું કીધું છે તો ખાસ યાદ રહેવું જોઈએ. બસ ઘરે રહો, સુરક્ષિત રહો.